सागर पाचाणी नामना व्यक्ति ने सूरतना मेयर हेमालीबेने रजूआत करवा माटे वीडियो बनावीने मेयर सुधी पहोंचाड़वानी अपील केम करवी पड़ी, कारण के मेयर द्वारा ब्लॉक लिस्ट में आ व्यक्ति नो नंबर नाखवामां आव्यो छे, जेना कारणे न छूटके आ वीडियो बनाव्यानुं आ नागरिक जणावी रह्या छे। आवो सांभळीए शुं कही रह्या छे सूरतना नागरिक। नमस्कार, હું સાગર પાચાણી સુરતથી। આજે લગભગ બપોરે 1-2 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરતના નવનિયુક્ત મેયર શ્રીમતી હેમાલી બુગાવાલા સાથે જ્યારે મારા ફોન ઉપર વાત થઈ કોરોનાના ઇન્જેક્શન બાબતે, ત્યારે સુરતના નવનિયુક્ત મેયર શ્રીમતી હેમાલીબેન બુગાવાલા દ્વારા આ ફોન કાપી નાખવામાં આવ્યો અને સદંતર જ્યારે બીજી રિંગ મારવામાં આવી ત્યારે મારો ફોન બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવ્યો। થોડાક સમય પહેલાં જ આ શ્રીમતી હેમાલીબેન બોગાવાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં આવ્યું કે 24 કલાકની અંદર જ્યારે પણ સુરતના નાગરિકને જ્યારે કોઈ પણ ઇન્જેક્શનની જરૂર પડે ત્યારે મારી સાથે વાત કરી અને ઇન્જેક્શન મેળવી શકે છે। અને તે જ દિવસે સાંજે લગભગ કોઈ ન્યૂઝ પત્રકવાળા સાથે વાત થઈ અને એવું કીધું કે મારો નંબર કોઈ જાહેરાત કરવી નહીં। શા માટે? સુરતના પ્રથમ નાગરિક જો પોતાની જવાબદારીમાંથી નીકળવા માંગે છે તો સુરત હવે કોના હાથમાં? આ તો એવું થઈ ગયું કે મા બાપ વગરનો છોકરો કે રખડી પડ્યો છે। સુરતના નવનિયુક્ત મેયર શ્રી હેમાલીબેન બોગાવાલા પોતાની જવાબદારીમાંથી શા માટે છટકે છે? ખબર નથી પડતી કે હવે સુરત કોના હાથમાં છે। સુરતનું આ કોરોનાની કપરી પરિસ્થિતિની અંદર જો સુરતના નવનિયુક્ત મેયર જ્યારે પોતે નવનિયુક્ત મેયર થયા હતા અને જ્યારે જીત્યા ત્યારે તો મોટી મોટી વાતોના ભાંગા ફૂંકતા હતા કે જ્યારે પણ જરૂર પડે ત્યારે સુરતની મેયર હું બેઠી છું, તો અત્યારે સુરતના મેયર ક્યાં ગયા? આજ સુરતના મેયર કે જ્યારે પોતે મેયર પદ ઉપર આવ્યા અને ટૂંક સમયના ગાળા દરમિયાન તેઓ રોડ ઉપર ઉતરી ગયા હતા, વાહન ચેકિંગ માટે રોડ ઉપર ઉતરેલા મેયર આજે ફોન નથી ઉપાડતા, શા માટે? ખબર નથી પડતી કે હવે સુરત એટલી બધી કોરોનાની કપરી પરિસ્થિતિની અંદર પસાર થઈ રહ્યું છે કે હવે આગળ શું કરવાનું, કે અધિકારીઓને મળવાનું કેમ, આ આવી પોઝિશન શા માટે સુરતની ઊભી થઈ ગઈ? મારે આ વિડીયો બનાવવાની જરૂર એટલા માટે પડી કે સુરતના મેયર સુધી આ વિડીયો તમે પહોંચાડો, વધુ ને વધુ શેર કરો કે સુરતના મેયર ફોન નથી ઉપાડતા તો અમારે કોની પાસે જવું? સુરતના પ્રથમ નાગરિક તરીકે જ્યારે ચૂંટાણા છે, સુરતના માવતર તરીકે જ્યારે ચૂંટાણા છે તો અમારે કોની પાસે જવું? જ્યારે સુરતના મેયર ફોન નથી ઉપાડતા તો આપ લોકો આ વધુ ને વધુ શેર કરો કે જેથી સુરતના મેયર સુધી પહોંચી જાય વિડીયો।